નમસ્કાર, ડીબીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હાલોલ તાલુકાના નવાકુવા ગામના 19 વર્ષીય યુવાનની હત્યાનો ભેદ પાવાગઢ પોલીસે ઉકેલી નાખ્યો છે અને એક આરોપીની અટકાયત કરી છે. સમગ્ર મામલાની અંદર પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું સામે આવ્યું છે. હાલોલ તાલુકાના કાકલપુરા ગામે આવેલ નાળામાંથી ગઈ તારીખ 3 જૂનના રોજ એક મૃતદેહ મળી આવ્યો હતો, જે નવાકુવા ગામના 19 વર્ષીય કીર્તનકુમાર વિષ્ણુભાઈ બારિયાનો હોવાનું ઓળખ થવા પામ્યું હતું અને જેની પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માતની ઘટનાની ગુનો નોંધી અને પાવાગઢ પોલીસે તપાસ હાથ ધરી હતી. મૃતદેહની તપાસ કરતાં તે મૃતક યુવાન કીર્તનના માથાના ભાગે કોઈ હથિયાર વડે ગંભીર ઘા કરવામાં આવ્યો હોવાનું અને શરીરના અન્ય ભાગો ઉપર પણ ઇજાઓના નિશાન મળી આવ્યા હતા, જેના કારણે પાવાગઢ પોલીસે આ અંગે ઝીણવટભરી તપાસ કરવાનું ચાલુ કર્યું હતું અને કીર્તનના મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવી હત્યાનો ગુનો નોંધી અને ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી, જેમાં દરેક દિશાની અંદર તપાસ હાથ ધરેલી પાવાગઢ પોલીસના હાથે સફળતા લાગી હતી અને બનાવના ચોથા દિવસે આજે ગુરુવારે કીર્તનની ઘાતકી હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો, જેમાં સમગ્ર મામલામાં પ્રેમ પ્રકરણને લઈ અને કીર્તનની ઘાતકી હત્યા કરવામાં આવી હોવાનો ભેદ ખોલ્યો હતો. કીર્તનને એક સગીર વયની છોકરી સાથે પ્રેમ સંબંધ હતો, જેને લઈ અને કીર્તનનો કાંટો કાઢવા માટે ઘોઘંબા તાલુકાના વાવ ગામે રહેતા નિમેશ સુરેશભાઈ બારિયાએ કાવતરું રચી પોતાના 3 મિત્રો કમલેશ નરવત બારિયા રહેવાસી વાવ ગામ તાલુકો ઘોઘંબા, સુમિત રમેશ બારિયા રહેવાસી જાબ ગામ તાલુકો ઘોઘંબા અને કમલેશ નરવત બારિયા રહેવાસી જાબ તાલુકો ઘોઘંબાની મદદ લઈ ફોન ઉપર ઝઘડો કરી કીર્તન બારિયાને પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે હાલોલ તાલુકાના કાકલપુર ગામે બોલાવ્યો હતો અને આ છોકરી દ્વારા જ ફોન કરાવીએ મળવા માટે બોલાવ્યો હતો અને એવું પરિવારજનો કર્યા છે કે અઠવાડિયાથી આ છોકરીનું આયોજન હતું અને એને બોલાવવામાં આવી રહ્યો હતો. ત્યારે તારીખ 3-6ના રોજ અંદાજે રાત્રિના 12 વાગ્યાના સુમારે કાકલપુર ગામે પહોંચેલા કીર્તન બારિયા ઉપર તેની હત્યાનું આયોજન કરીને બેઠેલા નિમેશ બારિયા, કમલેશ બારિયા, સુમિત બારિયા અને કમલેશ બારિયાએ મળી કુલ 4 મિત્રોએ અચાનક હુમલો કરી લાકડીઓ વડે તેમજ ચેન કપ્પાની મદદથી તેને માર મારી માથાના ભાગે ગંભીર ઇજાઓ કરી નિર્મમ હત્યા કરી અને કાકલપુર ગામે આવેલા નાળામાં કીર્તનના મૃતદેહને તેની બાઇકને સહિત ફેંકી દઈ અને ચાલાકીપૂર્વક હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પાવાગઢ પોલીસની ઘનિષ્ઠ અને ઝીણવટભરી તપાસ તેમજ પૂછપરછ તેમજ દરેક દિશામાં હાથ ધરેલ તપાસના અંતે ઠંડા કલેજે અને પૂર્વ આયોજિત કાવતરું રચી અને કીર્તનની ઘાતી હત્યા કરનાર ચારે આરોપીઓ પૈકીના મુખ્ય સૂત્રધાર નિમેશ સુરેશભાઈ બારિયાને પોલીસે પકડી પાડ્યો હતો અને જેલ હવાલે કર્યો હતો. આ ઘટનાની અંદર જોવા જઈએ તો પાવાગઢ પોલીસે પ્રેમ પ્રકરણની અંદર આ હત્યા થયો હોવાનો ગુનો ડિટેક્ટ કર્યો હતો અને પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ આવ્યો હતો. પ્રેમિકાએ જ નવા પ્રેમી સાથે મળી અને જૂના પ્રેમીની હત્યા કરી હોવાની એક થિયરી પણ સામે આવી રહી છે. આ યુવતીને પણ ઝડપી અને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપવામાં આવી છે. પાવાગઢ પોલીસ મથકની હદમાં બનેલા હત્યાના ગુનાની અંદર પોલીસે કલમનો ઉમેરો કર્યો છે, કલમ 120B, કલમ 34 અને કલમ 201નો ઉમેરો કરવા કોર્ટમાં રિપોર્ટ કરાયો છે અને આરોપી નિમેશ બારિયાના 3 દિવસના રિમાન્ડ પણ મંજૂર થયા છે. સાથે સાથે ગુનામાં સામેલ યુવતીને જુવેનાઇલ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે યુવતીને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપી છે તેવું પાવાગઢ પોલીસ સ્ટેશન દ્વારા જણાવાઈ રહ્યું છે. પુત્રને 7 દિવસથી છોકરી બોલાવતી હતી મળવા માટે તેવું તેના પરિવારજનો કર્યા છે. કીર્તનને આ છોકરી સાથે સંબંધ હતો અને એની હત્યા કરવાનું કાવતરું રચી દેવામાં આવ્યું હતું, જેના કારણે આ છોકરી મારફતે આ આરોપી કીર્તનને મળવા માટે બોલાવી રહ્યો હતો, લલચાવી રહ્યો હતો અને જેના આખરે સફળતા મળી હતી. આ બે હત્યારા કોલેજના વિદ્યાર્થી છે તેવું પણ જાણવા મળ્યું છે. નવાકુવામાં રહેતા અને પાવાગઢ ડુંગર ઉપર પાણીની પરબ ચલાવતા કીર્તન બારિયાની હત્યાને અંજામ આપનાર પ્રેમિકા કોલેજના બીજા વર્ષમાં અને નિમેશ બારિયા પહેલા વર્ષમાં હાલોલ કોલેજમાં અભ્યાસ કરે છે તેવું પણ જાણવા મળ્યું છે, જ્યારે નિમેશ ખાનગી કંપનીમાં નોકરી પણ કરતો હોવાનું જાણવા મળ્યું છે. નિમેશ બારિયાએ હત્યા અગાઉ ફિલ્મમાંથી પ્રેરણા લઈ અને હથિયાર બનાવ્યું હતું. તેણે આ હત્યાને અંજામ આપતા પહેલાં રાવડી રાઠોડ પિક્ચરમાં બતાવેલ સાયકલના અડધા ચેન વ્હીલને કાપી પાઇપનો હાથો વેલ્ડિંગ કરી અને તેની હત્યા કરવા માટે આ હથિયાર પણ બનાવ્યું હતું. કોર્ટે 3 દિવસના આરોપીના રિમાન્ડ મંજૂર કર્યું છે અને તેને પોલીસની કસ્ટડીમાં મોકલી આપેલ છે. પોલીસ હજી પણ જે આરોપીઓ બાકી છે તેમને પકડવા માટેની તજવીજ હાથ ધરી છે અને કોઈ પણ આરોપી છટકી ન જાય તેવી માંગ મૃતકના પરિવારજનો કરી રહ્યા છે. મૃતકના પરિવારજનો જણાવી રહ્યા છે કે અમારો દીકરો તો મરી ગયો, પરંતુ બીજી વખત આવી કોઈ ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા અને કાયદા દ્વારા, કોર્ટ દ્વારા આરોપીને એવી સજા કરવામાં આવે જેથી કરીને સમાજમાં દાખલો બેસે. લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાઈવ ન્યૂઝ પાવાગઢ.